હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન એટ યુ હોમ ટુ ડે વેલ સી સ્ટાન્ડર્ડ ફોર્થ સબ્જેક્ટ ગુજરાતી બુક નેમ ઇઝ પતરંગો ચેપ્ટર નંબર ફાઈવ વક બુક ખીણમાં તારા સાપુતારા મેન વન તમારા મિત્રો સાથે ચિત્ર જુઓ અને જે દેખાય તે આપેલી જગ્યામાં લખો હવે ચિત્રમાં બધા પ્રાણીઓ છે તો નંબર એક શિયાળ બે હાથી નંબર ત્રણ પોપટ નંબર ચાર વાંદરો નંબર પાંચ કાચબો છ ડેડકો નંબર સાત વાઘ નંબર આઠ ઘૂવડ નંબર નવ રીંછ નંબર દસ શિયાળ નંબર અગિયાર સસલું નંબર બાર બાચ હવે મેઇન ટુ ઉપર લખેલા શબ્દોમાંથી કોઈપણ આઠ શબ્દોનો ઉપયોગ કરીને એક એક વાક્ય ઉદાહરણ પ્રમાણે લખો ઉદાહરણ છે શિયાળ તો શિયાળનું આપણે વાક્ય બનાવવાનું છે શિયાળ ચાલાક પ્રાણી છે નંબર એક સસલા હવે સસલાનું સસલા બહુ બીકણ હોય છે નંબર બે હાથી હાથીનું વાક્ય બનશે હાથી કદમાં મોટું પ્રાણી છે નંબર ત્રણ ઉંદર ઉંદરનું વાક્ય બનશે ઉંદર દરમાં રહે છે નંબર ચાર કાચબો કાચબો ધીમું ચાલતું પ્રાણી છે નંબર પાંચ વાંદરો વાંદરો હુપાહુપ કરે છે નંબર છ પોપટ પોપટ મીઠું મીઠું બોલે છે નંબર સાત વાઘ વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે નંબર આઠ ડેડકો ડેડકા ચોમાસામાં બહુ જોવા મળે છે નાવસી નેક્સ્ટ પેજ મેઇન થ્રી તમે જંગલ વિસ્તારમાં ફરવા ગયા છો ત્યાં શું શું જોયું હતું લખો પૂછ્યું છે કે તમે જંગલ વિસ્તારમાં ફરવા ગયા છો તો ત્યાં તમે શું જો તો જવાબ છે હા અમે જંગલ વિસ્તારમાં ફરવા ગયા છીએ અમે લોકો ગીરના જંગલોમાં આવેલ સાસણા વિસ્તારમાં ગયા હતા ત્યાં અમે સિંહ જોયા હતા સિંહ જોવા માટે લોકો બહારથી તેની મુલાકાત માટે આવે છે ત્યાં બીજા પ્રાણીઓ અને પક્ષીઓ પણ જંગલમાં જોવા મળે છે ગીરના જંગલો સિંહો માટે પ્રખ્યાત છે નાવસી મેન ફોર અ ભૂલ ભૂલામણી તક્ષકને તેના ઘર સુધી પહોંચાડવાનો છે આ તક્ષક નાગ છે તો તેને તેના ઘર સુધી પહોંચાડવાનો છે તો જો આપણે એને પહોંચાડી દઈએ અહીંયાથી ચાલુ થઈ આ રસ્તો મળશે એને આ રહ્યો અહીંયા રસ્તામાં એક નદી મળે છે હા અને ઘર સુધી પહોંચી ગયો નેક્સ્ટ પેજ બ તક્ષકને દર સુધી જવામાં કઈ કઈ જગ્યા આવી તો એક નદી આવીને તો જવાબ આવશે તક્ષકને દર સુધી જવામાં નદી આડી આવી ક છે તેને ઓમિટ કરવાનું છે નાવ અગેન ભૂલ ભૂલામણી તેના ઈંડા સુધી પહોંચવામાં મદદ કરો અગેન સી જો અહીંયાથી સ્ટાર્ટ થશે હાર્યો રસ્તો એનો ઓકે તેના ઈંડા સુધી પહોંચી ગઈ ના આવશે નેક્સ્ટ પેજ મેન સિક્સ છે તે ઓમિટ કરવાનું છે નાવસી મેન સેવન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો નંબર એક તમે કોઈ દિવસ પ્રવાસમાં ગયા છો ક્યાં હા અમે સોમનાથ દ્વારકા સાપુતારા વગેરે જગ્યા પર પ્રવાસમાં ગયા છે આ એનો આન્સર છે નાવસી ક્વેશ્ચન નંબર ટુ તમને મમ્મી પપ્પા સાથે કઈ જગ્યાએ ફરવા જવું ગમે એનો જવાબ છે અમને મમ્મી પપ્પા સાથે દરિયા કિનારે ફરવા જવું ગમે નાવસી નેક્સ્ટ ક્વેશ્ચન તમને શાળામાંથી કઈ જગ્યાએ ફરવા જવું ગમે એનો જવાબ છે અમને શાળામાંથી જંગલ વિસ્તારમાં ફરવા જવું ગમે નાવસી નેક્સ્ટ ક્વેશ્ચન બે ત્રણ દિવસ ફરવા જવાનું હોય તો તમે કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જાઓ એનો જવાબ છે કપડા ટૂથબ્રશ જરૂરી દવાઓ અને એક બેગ નાસ્તો પાણીની બોટલ અને જરૂરી વસ્તુઓ સાથે લઈ જશું નાવસી નેક્સ્ટ ક્વેશન સાપુતારાનો અર્થ શું થાય તો જવાબ છે સાપુતારા એટલે સાપોનું રહેતાણ ક્વેશન નંબર સિક્સ ક્યાં રહેતા લોકો ડાંગી નામે ઓળખાય છે જવાબ છે ડાંગમાં રહેતા લોકો ડાંગી નામે ઓળખાય છે નેક્સ્ટ નંબર ડાંગના જંગલોમાં ઇમારતી લાકડું સામાથી મળે છે તેનો જવાબ છે ડાંગના જંગલોમાં ઇમારતી લાકડું સાગના જળમાંથી મળે છે નાવસી ક્વેશન નંબર એટ ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો જવાબ છે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે સી મેન એટ નીચેના વિધાનોમાંથી લાગુ ન પડતા શબ્દો છેકી નાખીને સાચું વિધાન બનાવો જે લાગુ ન પડતું હોય તેને છેકી નાખો નંબર એક અમે ઘરેથી કે શાળામાંથી સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો તો ઘરેથી થોડી રેગ્યુલર ગોઠવાય શાળામાંથી તો ઘરેથી છેકી નાખવું નંબર ટુ ડાંગ જિલ્લાનો મોટો ભાગ કે અડધો ભાગ જંગલોથી જંગલો છે તો જવાબ છે ડાંગ જિલ્લાનો અડધો નાખવાનો જવાબ છે મોટો ભાગ ભાગ છેકી નાખવાનો ડાંગ જિલ્લાનો મોટો ભાગ જંગલોથી છવાયેલો છે પ્રશ્ન ત્રણ સાપુતારા કે આહવા હવા ખાવાનું સ્થળ છે તો જવાબ છે સાપુતારા આહવા છેકી નાખવાનો સાપુતારા હવા ખાવાનું સ્થળ છે નાવસી નંબર ફોર ડાંગ જિલ્લાનું મુખ્ય મથક વઘઈ કે આહવા છે તો આહવા છે તો વઘઈને છેકી નાખવાનું ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે નંબર પાંચ સાપુતારાની ઊંચાઈ લગભગ હજાર કે બે હજાર મીટરની છે બે હજાર રોંગ છે તો બે હજાર છેકી નાખવાનું સાપુતારાની ઊંચાઈ લગભગ હજાર મીટરની છે નેક્સ્ટ પેજ ઉત્તર શોધો અને લખો નંબર એક હવા ખાવાનું સ્થળ એટલે કેવું સ્થળ અ જ્યાં હવા ખાઈ શકાતી હોય તેવું સ્થળ બ જ્યાં હવા સારી અને ચોખ્ખી હોય તેવું સ્થળ અને ક જ્યાં ખા જ્યાં ખાવા માટે માત્ર હવા જ મળતી હોય તેવું સ્થળ તો જવાબ છે જ્યાં હવા સારી અને ચોખ્ખી હોય તેવું સ્થળ હવા ખાવાનું સ્થળ એટલે બ જ્યાં હવા સારી અને ચોખ્ખી હોય નંબર ડાંગમાં ડાંગી કહેવાય જામનગરમાં રહેવા જામનગરી કહેવાય તો અમદાવાદમાં રહેવા શું કહેવાતું હશે અ બ બમદાનગરી કે ક અમદાવાદી જવાબ છે અમદાવાદી ડાંગમાં રહેવાવાળા ડાંગી કહેવાય જામનગરમાં રહેવાવાળા જામનગરી કહેવાય તો અમદાવાદમાં રહેવાવાળા અમદાવાદી કહેવાય નંબર ત્રણ ડુંગરો કેસરી રંગના કેમ દેખાતા હતા અ ડુંગરોના ઝાડ પર કેસરી રંગના ફૂલ ખીલ્યા હતા માટે બહેલી સવારનો કેસરી રંગનો તડકો ડુંગરો ઉપર પડતો હતો માટે અને ક ડુંગરોની જમીન કેસરી રંગની હતી માટે જવાબ છે વહેલી સવારનો કેસરી રંગનો તડકો ડુંગરો ઉપર પડતો હતો માટે ડુંગરો કેસરી રંગના દેખાતા હતા નંબર ચાર હરિયાળો પ્રદેશ એટલે શું અ લીલોતરીવાળી જગ્યા બ બારે મહિના શિયાળો હોય તેવી જગ્યા ક હરીની જગ્યા તો જવાબ છે લીલોતરીવાળી જગ્યા હરિયાળો પ્રદેશ એટલે લીલોતરીવાળી જગ્યા નંબર પાંચ આકાશના તારા ખીણમાં આવી ગયા હોય એવું કેમ લાગતું હતું ઓપ્શન જોઈએ અ ખીણમાં પાણી હતું અને તેમાં તારાઓનો પડછાયો પડતો હતો માટે બ ડાંગીઓના મકાનોમાં દીવાનો પ્રકાશ દેખાતો હતો માટે ક ડાંગીઓના મકાનો ડાંગીઓના મકાનોમાં તારા રહેવા આવ્યા ફાનસના અજવાળા હતા માટે જવાબ છે અ ખીણમાં પાણી હતું અને તેમાં તારાઓનો પડછાયો પડતો હતો માટે આકાશના તારા ખીણમાં આવી ગયા હોય એવું લાગતું હતું કારણ કે ખીણમાં પાણી હતું અને તેમાં તારાઓનો પડછાયો પડતો હતો છ ડાંગના જંગલોમાં ખાસ કરીને કયા પ્રાણી જોવા મળે છે અ વાઘ દીપડા હરણ અને ગુડખર બ વાઘ દીપડા હરણ અને જીરાફ ક વગ દીપડા અને હરણ જવાબ છે ક વઘ દીપડા અને હરણ ડાંગના જંગલોમાં ખાસ કરીને વગ દીપડા અને હરણ જોવા મળે છે પેજ જુઓ સમજો અને લખો નંબર એક વાંદરાનું પિક્ચર છે ને કેળા કેળાનું પિક્ચર છે બહુ ભાવે છે તો આપણે જવાબ લખવાનો વાંદરાને કેળા બહુ ભાવે છે એ ઓલરેડી એક્ઝામ્પલ ઉદાહરણ આપ્યું છે નંબર ટુ જંગલમાં વાઘનું ચિત્ર છે ચિત્તાનું દીપડોનું ચિત્ર છે અને હરણનું જેવા પશુ રહે છે તો ઉત્તર થશે જંગલમાં વાઘ દીપડો અને હરણ જેવા પશુ રહે છે નંબર ત્રણ લોકો દિવાળી પહેલાં બારસના દિવસે વાઘનું પિક્ચર છે ની પૂજા કરે છે તો જવાબ આવશે લોકો દિવાળી પહેલાં બારસના દિવસે વાઘની પૂજા કરે છે નંબર ચાર સાપુ બે તારા આપ્યા છે ઓકે સ્ટાર એને ગુજરાતીમાં તારા કહેવાય એટલે સાપનું પિક્ચર છે તો બે આપ્યા છે એટલે કે સાપોનું ઘર ઓકે તો ઉત્તર છે તારા એટલે સાપોનું ઘર નંબર પાંચ વઘઈ આવ્યું ને સૂરજનું પિક્ચર છે ઊગ્યો વઘઈ આવ્યું ને સૂર્ય ઉગ્યો નાવ સી નેક્સ્ટ વન સિક્સ આહવા જોઈ ફરી પાછા અમે બસનું પિક્ચર છે માં ગોઠવાયા આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા નાવ મેન ઇલેવન નીચેના વાક્યોમાં એક શબ્દમાં ભૂલ છે તે સુધારીને લખો જો કયા શબ્દમાં ભૂલ છે એક ઓલરેડી આપ્યું છે નંબર એક અમે શાળામાંથી સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો તો વીઓ આખો નહીં આવે વી વડધો આવે અમે શાળામાંથી સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો નંબર બે ગામમાં બધે પ્રવા પરવાસી પરવાસી નહીં આવે વસ્તી જોવા મળી તો પરવાસી નહીં આવે ગામમાં બધે આદિવાસીઓની વસ્તી જોવા મળી નંબર થ્રી વઘઈથી બસમાં બેસી અમે આહવા તરફ જવા નીકળ્યા તો નીકળ્યા અળ આખો છે અળ આખો નહીં આવે અડધો આવે વગઈથી બસમાં બેસી અમે આહવા તરફ જવા નીકળ્યા નેક્સ્ટ પેજ નંબર ચાર ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે અહીંયા જિલ્લા સ્પેલિંગ રોંગ છે તો આપણે સાચી સ્પેલિંગ લખી છે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે નંબર પાંચ સાપુતારા જવાનો રસ્તો રસ્તો જે છે એની સ્પેલિંગ રોંગ છે સાપ ચાલે એવો જ મોક માકો ચૂકો હતો જવાબ છે સાપુતારા જવાનો રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો છે આ કરેક્શન કર્યું છે રસ્તાની સ્પેલિંગમાં નંબર સિક્સ બોલાયેલા શબ્દનો પડઘો સાંભળવાની ખૂબ મજા પડે છે શબ્દની સ્પેલિંગ રોંગ છે આપણે સાચી સ્પેલિંગ લખી છે અહીંયા બોલાયેલા શબ્દનો પડઘો સાંભળવાની ખૂબ મજા પડે છે નાવસી મેઇન ટ્વેલ્વ પાઠ્યપુસ્તકના પાના સિક્સટી સિક્સ છસેટ પરના ગીતમાં છૂટી ગયેલા શબ્દોમાંથી શબ્દો કોશમાંથી પસંદ કરીને લખો બ્રેકેટ જોઈ લઈએ પહેલા માખો મુખડું હાથ વળગી સલામો લબલબ જમો અને ચાખોજી નંબર એક રીંચ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી નંબર બે ઝૂકી ઝૂકી ભરી ખાલી જગ્યા બોલ્યું મીઠા વેણ તો ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યું મીઠા વેણ નંબર ત્રણ હડ ચામડા બહુ બહુ ચૂઠિયા ખાલી જગ્યા મધ મીઠું તો હડ ચામડા બહુ બહુ ચૂઠિયા ચાખો જી મધ મીઠું નંબર ચાર નોતૃ દેવા ખોડું તમને આજે ખાલી જગ્યા ડીઠું આન્સર આવશે મુખડું નોતૃ દેવા ખોડું તમને આજે મુખડું દીધું નંબર પાંચ સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ નંબર છ ઘર આ મારું ખાલી જગ્યા સુખેથી મધની લૂમેલું જવાબ છે ઘર આ મારું જમો સુખેથી મધની લૂમેલું નંબર સાત મધ વન હતું એ નહીં માખોનો પાર નંબર આઠ બટકુ પૂળો ખાવા જાતા વળગી લાડો લાલ મેન થર્ટીન ગીતમાંથી શોધીને પ્રાસવાળા સમાન પ્રાસવાળા શબ્દો લખો નંબર એક ફોટી સોટીની સાથે ગીતમાં છે મોટી નંબર બે વેણ વેણની સાથે આવશે કહેણ નંબર ત્રણ મીઠું દીઠું નંબર ચાર ધબ ધબની સાથે આવશે લબલબ નંબર પાંચ પાર ની સાથે આવશે લારો લાર નંબર છ લાગ્યાની સાથે ભાગ્યા હવે મેન ફોટીન છે તે તમારે ઓમિટ કરવાનું છે નાવિલ સી ધ નેક્સ્ટ એક્સરસાઇઝ મેઇન 15 in next video, part 2. Stay safe, stay healthy. Okay, bye.